नमस्कार विद्यार्थी मित्रों, आपणे आ अगाउना विडियो लेक्चरमां चेप्टर नंबर 6 विकलितना उपयोगोमां उदाहरण नंबर 30 सुधी जोयुं हतुं। आपणे महत्तम अने न्यूनतम विधेय विशेनो ख्याल मेळव्यो हतो, एमां व्याख्या नंबर 3, व्याख्या नंबर 4, प्रमेय 3 अने प्रमेय 4 जोयुं हतुं। तो प्रमेय 3 जे छे ने एने आपणे प्रथम विकलित कसोटी कहेता हता। आ थोड़ुंक रिवाइंड कराई देऊं छुं, बराबर। अने तमे अगाउनो विडियो लेक्चर जोई लेशो तो तमने आनो वधारे ख्याल आवी जशे। प्रथम विकलित कसोटीमां शुं हतुं? तो आपणे आना बे विकलित कसोटी हती, एक प्रथम विकलित कसोटी, एक द्वितीय विकलित कसोटी। आपणे सौथी पहेला कई विकलित कसोटी वापरता हता? द्वितीय विकलित कसोटी। जो द्वितीय विकलित कसोटीमां परिणाम न मळे तो ज प्रथम विकलित कसोटीमां जवानुं। ओके, तो द्वितीय विकलित कसोटी शुं कहती हती? ई एम कहती हती કે તમે જો f ડબલ ડેશ ઓફ x લ્યોની જો લેસ ધેન 0 મળે તો ન્યા આગળ તમને સ્થાનીય મહત્તમ મળે છે। જો આ ઉલટું છે, ગ્રેટર ધેન 0 મળે તો નહીં, લેસ ધેન 0 મળે, અને f ડબલ ડેશ ઓફ x ગ્રેટર ધેન 0 મળે તો સ્થાનીય ન્યૂનતમ મળે, બરાબર છે, ક્લિયર। આ સિવાય જો f ડબલ ડેશ ઓફ x અથવા અહીંયા આપણે c વાપરતા હતા, c બિંદુ આગળ વિચારતા હતા, તો f ડબલ ડેશ ઓફ c બરાબર f ડેશ ઓફ c બરાબર 0 મળે તો આવા કિસ્સામાં આપણે નતી બિંદુ મળે છે તેમ કહેવાય। અહીંયા c લખો, x લખો, y લખો, કોઈ પ્રોબ્લેમ નથી, એ બિંદુ ગણવાનું છે, તો આપણે બરાબર 0 નતી બિંદુ મળતું હતું। આ અગાઉ પ્રથમ વિકલિત કસોટીમાં આપણે જોયું હતું કે દાખલા સ્વરૂપે જોઈએ તો જો x બરાબર 1 આવ્યા હોય, અથવા c બરાબર 1 આવ્યા હોય, તો આપણે જોતા હતા, માની લો કે 1 માઇનસ છે તો અહીંયા કેવું મળે છે, ઢાળ ઋણ મળે છે કે ધન મળે, આવું આપણે જોતા હતા। જો પહેલા ઋણ મળતો હોય અને પછી f ડેશ ઓફ x ધન મળતું હોય, આવું બનતું હોય, તો અહીંયા તમને પહેલા ઋણ ઢાળ મળો અને પછી ધન ઢાળ મળો, તો અહીંયા આગળ તમને શું મળ્યું કહેવાય? સ્થાનીય ન્યૂનતમ, બરાબર છે। અને જો આ જ કન્ડિશનમાં આવું કંઈક બને, f ડેશ ઓફ x ગ્રેટર ધેન 0 મળે પહેલા શરૂઆતમાં અને પછી આપણને લેસ ધેન 0 મળે, તો શરૂઆતમાં ઢાળ ધન છે, પછી ઢાળ ઋણ મળે, તો આ ધન ઢાળ સૂચવે, આ ઋણ ઢાળ સૂચવે, તો આ બિંદુ જે રહ્યું એની આગળ આપણને શું મળ્યું કહેવાય? સ્થાનીય મહત્તમ મળ્યું કહેવાય। તો આપણે આવી રીતની કસોટીઓ બે જોઈ હતી, બે, જેને કહેતા હતા પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી। ઓકે, તો આપણે આગળ દબાવીશું, એમાં ઉદાહરણ નંબર 31 તરફ જઈએ, તો બુકમાં ધ્યાન આપજો, ઉદાહરણ નંબર 31 જોઈએ, રકમ જુઓ બધાય, અને બે વિકલિત કસોટીને મગજમાં રાખજો। આ સિવાય વ્યાખ્યા પણ હતી પણ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, હા, દાખલા સ્વરૂપે ગણતરી કરીએ ત્યારે એનો યુઝ કરી શકાય। તો ઉદાહરણ નંબર 31 પેજ નંબર 185 બુકના, અને એમાં આપ્યું છે વિધેય એફ એક્સ બરાબર 3 + |x, વિધેય એફ એક્સ બરાબર 3 + |x, વેર એક્સ બિલોંગ્સ ટુ આર। આના માટે આનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધો, નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધો। અહીંયા આપણે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધવાનું કીધું, મહત્તમ મૂલ્ય શોધવાનું નથી કીધું, એટલો મતલબ એમ કે મહત્તમ કદાચ મળતું જ નહીં હોય, છતાં આપણે ટ્રાય કરી જોશું કે મહત્તમ કે ન્યૂનતમ મળે છે, મહત્તમ મળે છે કે નથી મળતું। તો સિમ્પલ છે, તમારા મગજમાં એવું આવે કે સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ આવે, એટલે આપણા લોકો એક કામ કરાય કે આપણે અહીંયા આગળ વિકલન કરાય અને દ્વિતીય વિકલિત કસોટી જોઈ જોવાય। દ્વિતીય વિકલિત કસોટી જોવી હોય તો ફરજિયાત જરૂરી છે કે આનું વિકલન થવું જોઈએ, જુઓ જો આનું વિકલન થાય છે કે નથી થતું। આપણે બે રીતે ગણીશું, એક વિકલિત કસોટીથી અને ગ્રાફની રીતથી। તો પહેલા તો જોઈએ વિકલિત કસોટીની રીત, તો દ્વિતીય વિકલિત કસોટી આમાં એપ્લિકેબલ થાય છે કે નથી થતી? દ્વિતીય વિકલિત કસોટી મતલબ વિકલન થવું જરૂરી છે, બરાબર છે। તો અહીંયા તમે એકવાર વિકલન કરશો ને આજ કદ ખતમ થઈ જશે, એક્સ વર્ગ નથી, એક્સ વર્ગ હોત તો 2x, ને 2x નું બીજું વિકલન કરે તો 2 થાત, એક્સ નું એકવાર વિકલન કરો, માની લો કે 3 + x મળે, જો તમે એક્સ ગ્રેટર ધેન 0 લ્યો, 3 + x, તો એકવાર વિકલન શક્ય છે, કેટલું આવે? 1, પણ બીજી વાર વિકલન કેટલું આવે? આનું આનું વિકલન એકવાર 1 થયું, કારણ કે એક્સ નું વિકલન 1, 3 નું વિકલન 0, આનું બીજી વાર નું વિકલન કેટલું થયું? કેટલું થયું? એફ ડબલ ડેશ 1 નું વિકલન કેટલું થાય? 0। એટલે તમે સમજી શકો છો કે આ વિકલિત કસોટીથી દ્વિતીય વિકલિત કસોટી શક્ય છે જ નહીં, એટલે ડાયરેક્ટ લખી શકાય કે મોડ એક્સ એફ એક એફ વિધેય એફ નું દ્વિતીય વિકલન શૂન્ય બને છે, તેથી દ્વિતીય વિકલિત કસોટીથી
परिणाम मळी शकशे नहीं। बराबर छे। हवे आपणे जईए प्रथम विकलित कसोटी। प्रथम विकलित कसोटी नो उपयोग करता ध्यान आपजो। આ ગ્રાફ લેવી તો બહુ ઈઝી પડશે, હમણાં તમને બધી વસ્તુનો ખ્યાલ આવી જશે। ધ્યાન આપજો, આપણે હવે દ્વિતીય પ્રથમ વિકલિત કસોટીની ઉપયોગ કરીશું, કારણ કે દ્વિતીય વિકલિત કસોટી તો ઉપયોગ થશે જ નહીં। શું કામ નહીં થાય તમને ખબર પડી, શું કામ? મોડ એક્સ છે, એક્સ ની એક ઘાત છે, એકવાર વિકલન કરો એટલે બચારું એક આપી દે, બીજી વાર વિકલન કરો તો બચારું ઝીરો થઈ જાય, એટલે બીજી વાર વિકલન જ શક્ય નથી, તો દ્વિતીય વિકલિત કસોટી ઉપયોગમાં જ કેવી રીતે આવે? પ્રથમ વિકલિત કસોટી તરફ જઈએ તો ધ્યાન આપજો શું કરીશું। પ્રથમ વિકલિત કસોટી માટે પહેલા વિચારો, ધારી લો કે એક્સ ગ્રેટર ધેન ઝીરો હોય, તો જો x ગ્રેટર ધેન 0 હોય તો f ઓફ x કેટલું મળે? f ઓફ x બરાબર 3 + x બરાબર, અને એવા સમયે તમને f - x કેવું મળે? આ ખબર પડી + x કેમ થઈ ગયું મોડ x નું, કારણ કે x ગ્રેટર ધેન 0 f - x કેટલું મળે? 1। રેડી? હવે જો x લેસ ધેન 0 વિચારો, x લેસ ધેન 0 માટે આના માટે વિચારો તો f ઓફ x કેટલું મળે? 3 માઇનસ એક્સ, ને એવા સમયે તમને એફ ડેશ એક્સ કેટલું મળે? માઇનસ 1। તો એક્સ લેસ ધેન 0 એટલે માની લો કે આ સંખ્યા રેખા છે, સંખ્યા રેખા આ 0 છે, એક્સ લેસ ધેન 0 માટે કેવો ઢાળ છે? ઋણ, આ ઋણ ઢાળ, અને એક્સ લેસ ગ્રેટર ધેન 0 માટે કેવો ઢાળ છે? ધન। તો અહીંયા ઋણ માંથી શેમાં કન્વર્ઝન થાય? ધન, એટલે એક્સ બરાબર 0 આગળ કયું બિંદુ મળે? બરાબર સ્થાનીય ન્યૂનતમ, કારણ કે લેસ ધેન 0 માટે માઇનસ 1 મળ્યું અને ગ્રેટર ધેન 0 માટે પ્લસ 1 મળ્યું, તો આ ગ્રેટર ધેન 0 બને છે અને લેસ ધેન 0 બને, તો લખશું એક્સ લેસ ધેન 0 માટે। આ સમજવા પૂરતી આકૃતિ, આ આકૃતિ મહત્વની નથી, આપણે એક્ઝામમાં નહીં લખવાની, આ સમજવા પૂરતી છે। હજી નો સમજણો, તો બીજી વાત, જીરો બિંદુ આગળનો આ ભાગ ઋણ, આ જીરો બિંદુ આ બાજુનો ભાગ સંખ્યા રેખામાં ઋણ ગણાય, આ સંખ્યા રેખામાં ધન ગણાય, આપણે મૂકતા જઈએ 1 2 3 4 એમ, અહીંયા મૂકી -1 -2 -3 -4। ઓકે, હવે ચેક કરી જોઈએ x લેસ ધેન 0 માટે f - x કેવું મળ્યું? લેસ ધેન 0, અહીંયા f - x કેવું મળ્યું? ગ્રેટર ધેન 0। તો લેસ ધેન 0 માટે x લેસ ધેન 0 માટે f - x એ લેસ ધેન 0, f - x લેસ ધેન 0 એટલે ઋણ ઢાળ મળે છે, અને ગ્રેટર ધેન 0 માટે f - x કેવું મળ્યું? ધન મળ્યું, તો ઋણમાંથી ધનમાં કન્વર્ટ થાય એટલા માટે થઈને, એટલા માટે થઈને સ્થાનીય ન્યૂનતમ બને। હવે જુઓ તો સ્થાનીય મહત્તમ ક્યાં બનશે? ગોડ નોઝ, ભગવાન જાણે, ક્યાંય નહીં મળે, બરોબર છે, કારણ કે ગ્રાફ જ આખો આ રીતે ઉપર તરફ જઈ રહ્યો છે, તો સ્થાનીય ન્યૂનતમ ક્યાંક મળ્યું, બરોબર છે, સ્થાનીય મહત્તમ મળી શકશે નહીં। તો અહીંયા લખશું એફ ડેસ એક્સ ઇઝ ઓલ્સો લેસ ધેન 0, એક્સ ગ્રેટર ધેન 0 માટે એફ ડેસ એક્સ ઇઝ ગ્રેટર ધેન 0 થતું હોવાથી x બરાબર 0 આગળ સ્થાનીય ન્યૂનતમ મળશે, અને આ કિંમત કેટલી હશે જેને તમે શું કહેશો? f ઓફ 0, f ઓફ 0 3 + મોડ 0 એટલે કે 3। તો આ કઈ કિંમત મળી? સ્થાનીય, સ્થાનીય ન્યૂનતમ, બરાબર, અને લખી શકીએ કે સ્થાનીય મહત્તમ કિંમત મળશે નહીં, નહીં મળે સ્થાનીય મહત્તમ કિંમત, સ્થાનીય ન્યૂનતમ કિંમત જ મળી, સ્થાનીય મહત્તમ કેમ નહીં મળી એ પણ મેં તમને સમજાવ્યું કે આવી રીતનો ગ્રાફ ઉપર તરફ જઈ રહ્યો છે, આ રીતની કન્ડિશન બની રહી છે, તો આ ક્યાં આગળ ભેગા થશે? કોઈ જગ્યાએ નહીં, એક ખાલી આ બાજુનો નીચેનો ભાગ તમને કનેક્ટ થશે, એ ક્યાં આગળ થશે ગ્રાફમાં તમને ખબર પડશે। તો આપણે બીજી રીત જોઈએ, ગ્રાફની રીત ધ્યાન આપજો, બીજી રીત, હવે તમે 3 + મોડ x નો ગ્રાફ દોરો, 3 + મોડ x, તો ગ્રાફની રીતે જોતા, ગ્રાફની રીતે fx બરાબર 3 + મોડ x, x બિલોંગ્સ ટુ r જોતા તમને આ રીતનો એક ગ્રાફ મળશે, ધ્યાન આપજો, આ 0 નો બિંદુ, આ 1, આ 2 અને આ 3, આ 4, આ 5 અને આ 6, આ 7, 7 સુધી રાખીએ, ઓકે, ચાલો જુઓ, તો 3 + મોડ x, તમે 0 મૂકો તો 3 આગળનો બિંદુ મળે, 1 મૂકો તો 4 આગળનું બિંદુ મળે, 1 4 અહીંયા આગળ ક્યાંક બિંદુ ભટકાણો, બરાબર ને, ધ્યાન આપજો, ખ્યાલ આવતો જશે હું શું બોલું છું, કારણ કે હવે આપણે x લ્યો ને y લ્યો ને એવું બધું નથી કરવાનું, હવે થોડોક આગળ એડવાન્સ વિચારવાનું। તો જુઓ
3 + 0 પહેલા 0 લીધો 3 + 0 એટલે f(x) f(0) પણ કેટલું મળ્યું જી 3 મળ્યું પછી f(1) કેટલું મળ્યું 4 મળ્યું f(2) કેટલું મળ્યું તો કે 5 મળ્યું f(3) કેટલું મળ્યું તો કે 6 મળ્યું ઓકે એવી રીતે f(-1) કેટલું મળશે f(-1) એ -1 વિચારો -1 મૂકો f(-1) -1 નું મોડ +1 3 + 1 4 તો -1 માટે જવાબ 4 મળ્યો -2 માટે કેટલો જવાબ મળે 5 મળશે ક્લિયર થાય છે -3 માટે 6 મળશે તો આવી રીતે તમને ગ્રાફ કઈક બ્લુ પેન થી દર્શાવો એટલે તમને ખ્યાલ આવે આવી રીતે તમને કઈક ગ્રાફ મળે ઓકે આવી રીતે તમને કઈક ગ્રાફ મળે તો તમને ન્યૂનતમ કિંમત કેટલી મળી 3 મહત્તમ કિંમત કેટલી મળે નથી મળતી બરાબર તો લખી શકીએ આ લેખ પરથી જોઈ શકાય છે કે આપેલ વિધેય માટે x બરાબર 0 આગળ ન્યૂનતમ કિંમત 3 મળે છે તથા મહત્તમ કિંમત મળશે નહીં બરાબર આ પણ એપ્રોપ્રિએટ જ મેથડ છે પણ આપણે વિકલિત કસોટીથી ગણતરી કરો તો વધુ સારું બહુ જ સહેલું છે જરાય ગભરાવાની જરૂર નથી એટલું મગજમાં રાખો કે તમારી પાસે માંગ્યું શું છે આપણને એટલું કીધું છે કે જ્યારે તમને 3 + મોડ x આપ્યું હોય ત્યારે સ્થાની ન્યૂનતમ જોઈને જ ખબર પડે ભાઈ 0 આગળ વિકલન ન્યૂનતમ થવાનું ત્યાંથી જ શરૂઆત થવાની ન્યૂનતમ 3 + 0 એટલે 3 જ જવાબ આવવાનો છે મહત્તમ કેટલે સુધી જાય છે તો મહત્તમ માટે આપણે જોઈ લીધું કે મહત્તમ આપણે કોઈ એંગલ સુધી ક્યાંય સુધી મળવાનું નથી ઓકે તો દાખલાને કોપી કરી લ્યો બરાબર સ્ક્રીનશોટ લઈ લ્યો પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ ચાલો ઉદાહરણ નંબર 32 હવેના દાખલાઓ બધાય મગજ માંગી લેશે અને નજર હટી તો દુર્ઘટના ઘટી એના જેવું થશે બરાબર પછી તમારે વિડીયો રિવાઇન્ડ કરી કરીને જોવો પડશે એકવાર વિડીયો વ્યવસ્થિત ન મજા આવે ને પછી એમ થાય કે હવે આમ નથી મજા આવતી કે આમને ભણવાનું નથી આવડતું કે આપણને નથી આવડતું એવા નાસીપાસ ન થતા એક બે વાર વિડીયો જોઈશો ને એટલે ક્લિયર જ થઈ જશે જ ઓકે ચાલો તો જોઈએ ઉદાહરણ નંબર 32 જુઓ પેજ નંબર 186 બુકના પેજ નંબર 186 માં આપણને વિધેય આપેલું છે 32 મું ઉદાહરણ fx બરાબર 3x4 + 4x³ - 12x² + 12 માં રકમ ખોટી ન લખાય બહુ ઇમ્પોર્ટન્ટ છે 12x² - 12x² + 12 ના સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવો ના સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવો ઓકે તો આપણે આના મૂલ્ય મેળવવાના છે આ વિધેય આપી દીધું છે સ્થાનીય મહત્તમ ને સ્થાનીય ન્યૂનતમ દ્વિતીય વિકલિત કસોટી ઇઝ ધ બેસ્ટ ઓપ્શન બરાબર દ્વિતીય વિકલિત કસોટી થઈ શકતું હોય ત્યાં સુધી પ્રથમ વિકલિત કસોટીમાં જવું નહીં ઓકે ચાલો તો ધ્યાન રાખો શું કરશું આપણે તો અહીંયા આપણને f(x) બરાબર આપ્યું છે 3x⁴ + 4x³ - 12x² + 12 અહીંયા આપણે લખીએ f'x કેટલું થશે 4 તરી 12x³ + 12x² - 24x ઓકે તો અહીંયા તમને કોમન કેટલું નીકળે 12 નું વિકલન તો 0 થાય એટલે મેં ન લખ્યું હાલો લખી નાખો 12 નું વિકલન 0 અહીંયા કોમન કેટલું નીકળે 12 x કોમન નીકળી અહીંયા શું વધે x² + x - 2 સોરી બરાબર - 2 બે ને એવા ભાગ પાડો કે બાદબાકી કરતા એક આવે તો બે એકા બે f'x બરાબર 12x x² + 2x - x - 2 f'x બરાબર 12x એક મેળવ્યું x + 2 અને બીજું મેળવ્યું x + સોરી x - 1 ખબર પડે ને કેમ ને કે કોમન કાઢો ને x કોમન કાઢો x + 2 - 1 કોમન કાઢો x + 2 x + 2 કોમન નીકળે x - 1 આપણો જવાબ ઓકે તો આ f'x આપણને આટલું મળ્યું મિસ્ટેક નથી ને ક્યાંય જોઈ લેજો ચલો f'x મળ્યું હવે આપણી આદત પ્રમાણે આપણે શું કરવાનું પહેલા શું કરવાનું f'x બરાબર 0 લેતા અથવા તો 0 ક્યારે પણ એ વિચારવાનું જેમ આપણે લખતો હતો f'c બરાબર 0
આમાં સી ની કિંમત આ ત્રણ બિંદુઓ બનવાના, એક કયું મળવાનું, આ ક્યારે જીરો થાય વિચારો જોઈએ. આ બિંદુ આવડું આ પદ જીરો ક્યારે થાય, કાં તો અહીંયા જીરો આવી જાય તો થઈ જાય, કાં તો અહીંયા માઇનસ બે આવી જાય તો થઈ જાય, અને કાં તો અહીંયા પ્લસ વન આવી જાય તો થઈ જાય. તો એક્સ બરાબર કેટલા બની શકે, કાં તો જીરો, કાં તો માઇનસ બે, અને કાં તો એક હોઈ શકે, બરાબર છે. હવે શું કરાય, પ્રથમ વિકલિત કસોટીમાં ત્રણેયની કિંમત મેળવાય, એક્સ બરાબર જીરો માઇનસ, એક્સ બરાબર જીરો પ્લસ, હું બોલું સમજો, જીરો માઇનસ એટલે હું સમજો, આવું સમજો, જીરો માઇનસ, બીજું હું સમજો જીરો પ્લસ, પછી એક્સ બરાબર માઇનસ બે માઇનસ, એક્સ બરાબર માઇનસ બે પ્લસ, એક્સ બરાબર વન માઇનસ, એક્સ બરાબર વન પ્લસ, અથવા તો જીરોની ડાબી બાજુ, જીરોની જમણી બાજુ, માઇનસ બેની ડાબી બાજુ, માઇનસ બેની જમણી બાજુ, માઇનસ એકની ડાબી બાજુ, સોરી પ્લસ એકની ડાબી બાજુ, પ્લસ એકની જમણી બાજુ, આવી રીતે તમે ગણતરી કરી શકો. આ પ્રથમ વિકલિત કસોટી. અને આ ન કરવું હોય તો શું કરાય, દ્વિતીય વિકલિત કસોટી. આપણે કોનો ઉપયોગ કરીશું, હંમેશા દ્વિતીય વિકલિત કસોટીનો જ ઉપયોગ કરવા જઈશું. તો લખશું દ્વિતીય વિકલિત કસોટી પરથી. ચાલો તો હવે એફ ડેશ એક્સ તો અહીંયા મળી જ ગયું હતું, આવી ગયું. હવે આ પદ ન લેવાય, એના પાસે ભેગા કરવા જવા પડે, કારણ કે બીજી વાર વિકલન કરવા, તો આ પદનો ઉપયોગ કરી લેવાય. ઓકે, તો એફ ડેશ એક્સ બરાબર કેટલા થાય છે, બાર એક્સ ઘન પ્લસ બાર એક્સ સ્ક્વેર માઇનસ ચોવીસ એક્સ. સમજ્યા તમે વાતને, કારણ કે જો તમે આ પદ ન લ્યો અને આ પદનો ઉપયોગ કરો તો આનું વિકલન કરવું તમને યુ વી ડબલ એવી રીતે કરવું પડે, અને કાં પછી એને ભેગા કરવા પડે, ભેગા કરીને પછી પાવા લાવવા પડે, એવા ઘંટે કોણ કાઢે, એને કરતા બેટરી છે એ તમને એફ ડેસ એક્સ ઓલરેડી ખબર જ છે, આ પદના સ્વરૂપમાં તો લઈ લેવાય. બીજી વાર વિકલન કરો, એફ ડબલ ડેસ એક્સ કેટલું બનશે, બાર એક્સ ઘન હતું ને તો બાર તરી કેટલા થઈ જશે, બાર જોઈએ, બાર તરી છત્રીસ, છત્રીસ એક્સ સ્ક્વેર પ્લસ બાર દુ ચોવીસ એક્સ માઇનસ ચોવીસ, રેડી કે નહીં, ચાર તરી બાર એક્સ ઘન હતું ને, ચાર ઘાત હતી ને, ચાર તરી બાર એક્સ વર્ગ હતું ને, બાર દુ ચોવીસ થઈ જાય અને માઇનસ ચોવીસ એક્સ ચોવીસ થઈ જાય. ચાલો રેડી છે, કાંઈ મિસ્ટેક નથી. હવે એક્સ બરાબર જીરો માઇનસ બે ને એક, તો હવે લખવાનું એક્સ બરાબર જીરો લેતા તો એફ ડબલ ડેસ એક્સ કેવું મળે, એફ ડબલ ડેસ ઓફ જીરો, છત્રીસ જીરો નો વર્ગ પ્લસ ચોવીસ જીરો માઇનસ ચોવીસ, જવાબ કેટલો આવ્યો, માઇનસ ચોવીસ, વિચ ઇઝ લેસ દેન જીરો, એટલે કે એક્સ બરાબર જીરો આગળ વિધેય એફ કેવું બને, એ સ્થાનીય મહત્તમ બને છે, જેનું મૂલ્ય, આપણે મૂલ્ય મેળવવું, તો એફ મૂલ્ય શેમાં મેળવવા જોઈએ, એફમાં મેળવવા જોઈએ, જવાબ કેટલો આવ્યો, એફ ઓફ ઝીરો બરાબર બાર, વિચ ઇઝ સ્થાનીય મહત્તમ મૂલ્ય. ઓકે, પછી હવે એક્સ બરાબર ઝીરો લઈ લીધો, એક્સ બરાબર કેટલા લેશું આપણે, માઇનસ બે, તો વિચારો એક્સ બરાબર માઇનસ બે લેતા, અને એફ ડબલ ડેસ ઓફ માઇનસ બે લખો, તો માઇનસ બે લખવાનું છે, અહીંયા જુઓ છત્રીસ માઇનસ બે નો વર્ગ, એક મિસ્ટેક કરતા એવું લાગી રહ્યું છે, વિકલનમાં ક્યાંય મિસ્ટેક નથી ને, રકમમાં ત્રણ એક્સ ની ચાર ઘાત જ છે ને, ચાર એક્સ ઘન જ છે, ચાર તરી બાર એક્સ ઘન થાય, બાર તરી છત્રીસ જ થાય, રેડી જ છે. ચાલો જોઈએ, પ્લસ ચોવીસ માઇનસ બે અને માઇનસ ચોવીસ, તો કેટલા હશે, માઇનસ બે નો વર્ગ ચાર, છત્રીસ ચોક, છત્રીસ ચોક એકસો ચુમ્માલીસ, એકસો ચુમ્માલીસ આવશે, માઇનસ અડતાલીસ માઇનસ ચોવીસ, તો આ એફ ડબલ ડેસ ઓફ માઇનસ ટુ કેટલું મેળવું આપણને, એકસો ચુમ્માલીસ માઇનસ અડતાલીસ માઇનસ ચોવીસ કરો જોઈએ, એકસો ચુમ્માલીસ માઇનસ બોતેર, બોતેર એકસો ચુમ્માલીસ એટલે બોતેર થાય, વિચ ઇઝ ગ્રેટર ધેન ઝીરો, તો ગ્રેટર ધેન ઝીરો મળ્યું છે, તો શું મળશે, ગ્રેટર ધેન ઝીરો મળ્યું, એટલે એફ ડબલ ડેસ ઓફ માઇનસ ટુ ગ્રેટર ધેન ઝીરો, તો લખવાનું, તેથી એક્સ બરાબર માઇનસ બે આગળ સ્થાનીય ન્યૂનતમ મળશે, જેની કિંમત કેટલી થશે, તો આપણે મેળવવાનું એફ ઓફ માઇનસ ટુ, માઇનસ ટુ મૂકો, ત્રણ માઇનસ ટુ ની ચાર ઘાત પ્લસ ચાર માઇનસ બે નો ઘન માઇનસ બાર માઇનસ બે નો વર્ગ પ્લસ બાર, બરોબર ને. ઓકે, તો ત્રણ બે દુ ચાર દુ આઠ દુ સોળ પ્લસ ચાર માઇનસ આઠ
माइनस बार गुणिया चार प्लस बार, सोल तरी अड़तालीस माइनस बत्रीस माइनस बार चौक अड़तालीस प्लस बार, जवाब आयो माइनस वीस। आ मैडू आपने स्थानीय न्यूनतम मैडू। પછી ત્રીજું બિંદુ છે, ત્રીજું બિંદુ નું નામ શું છે? x બરાબર કેટલા લેવાના છે? x બરાબર પ્લસ એક લેવાના છે, તો લખીએ x બરાબર પ્લસ એક લેતા, એના માટે આપણે f ડબલ ડેશ ઓફ પ્લસ વન કેટલા મળે જોવાના, f ડબલ ડેશ ઓફ પ્લસ વન અહીંયા જુઓ, છત્રીસ એક નો વર્ગ પ્લસ ચોવીસ એક માઇનસ ચોવીસ, છત્રીસ પ્લસ ચોવીસ માઇનસ ચોવીસ એટલે કે છત્રીસ, વિચ ઇઝ ગ્રેટર ધેન ઝીરો, ઓકે આ આને 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 બોક્સ બનાવવાની જરૂર નથી, આટલું મળ્યું, વિચ ઇઝ ગ્રેટર ધેન ઝીરો, તો શું લખી શકીએ? તેથી એક્સ બરાબર એક આગળ કેવું મળશે? સ્થાનીય ન્યૂનતમ મળશે। તો બે જગ્યાએ સ્થાનીય ન્યૂનતમ મળ્યું, મળી શકે એમાં કોઈ વાંધો નથી ગ્રાફમાં, સ્થાનીય શબ્દ છે, ખાલી ન્યૂનતમ શબ્દ નથી, સ્થાનીય એટલે ગ્રાફની અંદર એવું ગણીએ કે આટલાથી આટલા અંતરાલમાં ક્યાંક આગળ બે જગ્યાએ બની શકે। તો એક્સ બરાબર એક આગળ સ્થાનીય ન્યૂનતમ એફ ઓફ વન ત્રણ એક ની ચાર ઘાત પ્લસ ચાર એક નો ઘન માઇનસ બાર એક નો વર્ગ પ્લસ બાર, તો આપણો જવાબ આવશે ત્રણ પ્લસ ચાર માઇનસ બાર પ્લસ બાર, જવાબ આવ્યો સાત એફ ઓફ વન। તો આ વન આગળ કેવું મળ્યું કહેવાય? સ્થાનીય ન્યૂનતમ। ઓકે તો સ્થાનીય મહત્તમ બાર, સ્થાનીય ન્યૂનતમ માઇનસ વીસ અને સ્થાનીય ન્યૂનતમ સાત। ચલો આપણે જવાબ ટેલી કરી લઈએ બુક સાથે। તો જુઓ એફ ડબલ ડેશ ઓફ ઝીરો આપણને મળ્યું હતું માઇનસ ચોવીસ, આમાં માઇનસ બાર લખે છે, ક્યાં મિસ્ટેક થઈ ગઈ છે? એફ ડબલ ડેશ ઓફ ઝીરો આપણે માઇનસ ચોવીસ આવ્યું, અમને માઇનસ બાર આવ્યું છે, આપણે બોતેર આવ્યું અમને અડતાલીસ આવ્યું છે ચોરાસી, તો ક્યાં મિસ્ટેક કરી છે? આપણે એફ ડબલ ડેશ એક્સની ગણતરી કરવામાં કંઈક મિસ્ટેક કરી છે, ત્રણ એક્સની ચાર ઘાત પ્લસ ચાર એક્સ ઘન માઇનસ બાર એક્સ, આપણા જવાબ તો ફાઇનલ આવી ગયા કે નહીં? હા બાર, ઓકે સાત અને માઇનસ વીસ, બાર સાત અને માઇનસ વીસ, એ ત્રણે જવાબ રેડી આવી ગયા। એફ ડબલ ડેક્સ ઝીરો એમાં એ લોકો એમ કહે છે, હા બુકવાળાની મિસ્ટેક છે આપણી નથી, બુકમાં જોઈશું ને તો બુકમાં માઇનસ ચોવીસ બાર કરી અને બાર દુ ચોવીસની બે લખવાની જગ્યાએ એક લખી નાખે, બુકવાળાની મિસ્ટેક છે આપણી મિસ્ટેક નથી, આ બધું જ સાચું છે। ઓકે બુકમાં જોઈ શકશો એ લોકો ક્યાં મિસ્ટેક કરી, લોકો મિસ્ટેક ક્યાં કરી હું તમને કહી દઉં છું, એફ ડબલ વળી લખ્યું ને વળી એફ ડબલ ડેશ એક્સ બરાબર છત્રીસ એક્સ નો વર્ગ પ્લસ ચોવીસ એક્સ માઇનસ ચોવીસ, એમાંથી લોકો બાર કોમન કાઢ્યા, બાર કોમન કરો એટલે બાર તરી છત્રીસ થાય, બાર દુ ચોવીસ થાય, પછી બાર દુ ચોવીસ થાય, એમાં લોકો માઇનસ એક લખ્યું છે, ત્યાં શું જોઈતું હતું? માઇનસ બે, એટલે આપણે સાચા છીએ, આપણી ક્યાંય મિસ્ટેક છે નહીં, બરાબર? દાખલો કોપી કરી લ્યો, આવા જ દાખલાઓ આખા બોર્ડ ભરી ભરીને થશે હવે, એટલે મગજ ઓપન રાખશો તો સમજાશે શું કર્યું। દાખલા હું ફરીથી એકવાર તમને રિવાઇઝ કરાવી દઉં છું, જે વિધેય આપેલું છે એનું સ્થાનીય મહત્તમ ને સ્થાનીય ન્યૂનતમ મેળવવાનું છે, સિમ્પલ, પહેલી વાર વિકલન કરો, એફ ડેશ એક્સ આવે એફ ડેશ એક્સ બરાબર ઝીરો લ્યો એટલે તમને એક્સ ની વેલ્યુ મળે, એક્સ ની વેલ્યુ મળે પછી એને ડબલ ડેશ એક્સ માં મૂકવાની, એટલે કે બીજી વાર વિકલન, એટલે બીજી વાર વિકલન કર્યું, વિકલન માં અહીંયા ધ્યાન રાખ્યું મેં અહીંયાથી ડાયરેક્ટ ઉપાડી લીધું, આ ન લીધું કારણ કે આને વળી ભેગા કરીને કરવું પડે, બીજી વાર વિકલન થઈ ગયું, હવે જે તમને એક્સ ની વેલ્યુ મળી એ ત્રણ વખત મૂકવાની, આ ત્રણ વખત આવ્યા, ત્રણ બિંદુ આવ્યા, એટલે અહીંયા પહેલું બિંદુ મૂક્યું લેસ ધેન ઝીરો મળ્યું, સ્થાનીય મહત્તમ, સ્થાનીય મહત્તમ વેલ્યુ મેળવવા માટે તમારે એફ માં જ જવાનું, વેલ્યુ તમને અહીંયાથી જ મળશે વિધેયની, તો એફ ઓફ ઝીરો તમે અહીંયા લઈ જશો તો એફ ઓફ ઝીરો થી તમને વેલ્યુ મળી બાર, એવી રીતે તમે જો એક્સ બરાબર માઇનસ બે લ્યો છો ત્યારે તમને ગ્રેટર ધેન ઝીરો મળ્યું દ્વિતીય વિકલિત, તો એ કહી શકો કે ત્યાં આગળ સ્થાનીય ન્યૂનતમ મળે, બરાબર છે? આ બોતેર મેળવ્યું એટલે ગ્રેટર ધેન ઝીરો, ગ્રેટર ધેન ઝીરો એટલે સ્થાનીય ન્યૂનતમ મળે અને પછી સ્થાનીય ન્યૂનતમ મેળવ્યું, એવી જ રીતે વન વેલ્યુ લઈને આપણે ગણતરી કરીએ। તો તમે ક્લિયર થાઓ કે કરવાનું શું છે, હું સ્ટેપ બોલું છું ધ્યાન આપજો, ગોખવા નથી બહુ સહેલું છે, વિધેય એફ આપે એનું એક વાર વિકલન કરો, વિકલન થઈ જાય બરાબર ઝીરો મૂકવાનું, બરાબર ઝીરો મૂકતો તમને એક્સ ની કિંમત મળશે, એક્સ ની જેટલી કિંમત મળી બધીને એફ ડબલ ડેશ એક્સ માં મૂકવા જવાની, જો એફ ડબલ ડેશ એક્સ ની કિંમત મૂકતા લેસ ધેન ઝીરો મળે તો સ્થાનીય મહત્તમ, અને જો એફ ડબલ ડેશ એક્સ માં કિંમત મૂકતા એ ગ્રેટર ધેન ઝીરો મળે તો સ્થાનીય ન્યૂનતમ, પછી એની વેલ્યુ જો લેસ ધેન ઝીરો મળે સ્થાનીય મહત્તમ હતું તો અહીંયા મૂકશો તો મહત્તમ જ આવશે, અને જો ગ્રેટર ધેન ઝીરો આવ્યું છે તો સ્થાનીય ન્યૂનતમ મળશે, એની પણ તમે કિંમત એફ માં જ મૂકવા જશો, એટલે તમારો જવાબ ક્લિયર થઈ જશે, આ આખી મેથડ છે। ક્લિયર? બધાને સમજાવણું, એક બે દાખલા ગણશો ને પછી એકદમ ક્લિયર થઈ જશે। ઓકે ઉદાહરણ નંબર 32 કોપી કરી લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે ઉદાહરણ નંબર 33 તરફ જઈએ। ચાલો
આ દાખલાઓ બધા આમ તમે સરખી રીતે ગણતરી કરવા જાઓ તો દોઢ પેજ ભરાય, બરાબર. અને બહુ ભેગું ભેગું લખો તો એક પેજ તો થાય જ આખો દાખલો, અને ક્યાંક નાનકડી મિસ્ટેક એટલે દાખલો ખોટો. હા, દાખલાનો જવાબ ભલે ખોટો આવે, એ માન્ય તમતા, ભલે માર્ક્સનું આપણે બહુ એટલું બધું નથી કરતા, પણ હા મેથડ તમારી ખોટી થાય ને એ નહીં ચાલે. કારણ કે મેથડ આવડતી હશે ને તમારું ધ્યાન રાખશો ને એટલે 100% તમારા જવાબ આવશે જ. ઓકે, ઉદાહરણ નંબર 33, રકમમાં ધ્યાન આપજો. એવું આપેલું છે, એફએક્સ બરાબર 2x ઘન માઇનસ 6x વર્ગ પ્લસ 6x પ્લસ 5 આના માટે થઈ, ને જે સંખ્યાઓ આગળ સ્થાનીય મહત્તમ સ્થાનીય સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તે સંખ્યા શોધો. સંખ્યા મેળવવાની એટલે એક્સની કિંમત જ મેળવવાની, બીજું કાંઈ નથી મેળવવાનું. કિંમત એક્સની કિંમત મેળવવાની, એફની અંદર એને મૂકવા નહીં જવાનું. જેમ કે એક્સની કિંમત આપણે અગાઉના દાખલામાં 0, 1 અને માઇનસ 2 એટલે સુધી મેળવવાનું છે, પછી એને પાછું એફમાં મૂકીને કિંમત મેળવવા જવાનું નથી. માત્ર એક્સની કિંમત મેળવવાની, વિધેયની કિંમત મેળવવાની નથી. આટલું આપણે દાખલામાં કીધું છે. ઓકે, તો રકમ જોઈએ, આપણે વિકલન કરીએ. એફ ડેશ એક્સ કેટલું થશે? 2 × 3 6x વર્ગ માઇનસ 12x પ્લસ 6, રાઈટ કે રોંગ? રાઈટ. ચાલો હવે એફ ડેશ એક્સ કેટલું થઈ જાય તો કોમન નીકળતું કાઢી લેવાનું, એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1. ઓહો હો, આ તો જાયમું, અહીંયા શું થઈ ગયું? 6x માઇનસ 1નો વર્ગ, વાહ, નહીં મળે, નહીં સ્થાનીય મહત્તમ મળે, નહીં સ્થાનીય ન્યૂનતમ મળે, કારણ કે વર્ગ આવી ગયો. વર્ગ આવી ગયા પછી આપણે આવો જ દાખલો આપણે ગણ્યો હતો. ઉદાહરણ નંબર જુઓ, જોઈ ઉદાહરણ નંબર હું તમને કહી રહ્યો છું, પેજ ફેરવશો ને, આ એક જ પેજ ફેરવાનું. ઉદાહરણ નંબર 30 ગઈકાલે ગણ્યો હતો ને, ઓકે, કોપી ટુ કોપી એ જ રકમ છે, 2x ઘન માઇનસ 6x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 5, કોપી ટુ કોપી એ જ રકમ છે. આની અગાઉ આપણે પ્રથમ વિકલિત કસોટી ગણ્યો હતો, હવે દ્વિતીય વિકલિત કસોટી, દ્વિતીય વિકલિત કસોટી જ ફેલ જશે, બરાબર છે. તો અહીંયા આપણે બીજી વાર આનો દાખલો આવી ગયો છે. ઉદાહરણ નંબર 31 અને 33 બંને સમાન છે, 30 સોરી, ઉદાહરણ 30 અને 33. તો f(x) = 0 લેતા સિમ્પલ આપણે ગણીએ છીએ, બાકી સેવ કરીએ તો પણ ચાલે. f(x) = 0 લેતા તો તમને કેટલું મળશે? x = કેટલા મળશે? x = 1 મળે, કે નહીં? આ 1 મૂકો તો જ 0 થાય, x = 1 થશે. હવે બે રીત છે, એક તમે પ્રથમ વિકલ્પ કસોટીમાં જાઓ, એક તમે દ્વિતીય વિકલ્પ કસોટીમાં જાઓ, જે અનુકૂળ આવતી હોય. આપણે બે લગભગ જોઈ દઈએ એટલે દાખલો આખો જ કોપી થશે, બરાબર. તો અહીંયા તમને ખબર છે એક્સ બરાબર 1 થશે. હવે પ્રથમ વિકલિત કસોટી વિશે વિચારો, પ્રથમ વિકલિત કસોટી પરથી, ઓકે, અથવા તો આપણે પહેલા દ્વિતીય વિકલિત કસોટી વિચારીએ તો દ્વિતીય વિકલિત કસોટીથી જ શરૂઆત કરીએ. ચાલો બીજી વાર વિકલન કરી નાખીએ. અહીંયાથી બીજી વાર વિકલન કેટલું થાય? f(x) કેટલું થાય? 6 × 12 x - 1. ઓકે, હવે x દ્વિતીય વિકલિત કસોટી એ લખીએ, દ્વિતીય વિકલિત કસોટી તો શું મળશે? અહીંયા તમે જુઓ, f(1) 12 1 - 1 f(1) = 0, જે સૂચવે છે કે દ્વિતીય વિકલિત કસોટી શું જાય છે? નિષ્ફળ જાય છે, નિષ્ફળ જાય છે. એટલે કે x બરાબર 1 એ નતી બિંદુ હોઈ શકે, યાદ કરો, નતી બિંદુ ન હોય તો દાખલો ફરીથી તમે જોઈ શકો છો, નતી બિંદુ હોઈ શકે. હવે શું કરશું? પ્રથમ વિકલિત કસોટીમાં જશું, પ્રથમ વિકલિત કસોટી પરથી. તો પ્રથમ વિકલિત કસોટી શું કહેતી હતી? x બરાબર 1 માઇનસ માટે, 1 થી નાની કિંમત માટે. અહીંયા તમે 1 થી નાની કિંમત મૂકો, આ નહીં જોવાનું, આ દ્વિતીય વિકલિત કસોટી માટે છે. 1 થી નાની કિંમત મૂકો એટલે તમે 0.99 મૂકી શકો, 0 મૂકો, 0 - 1 નો વર્ગ 1, અથવા 0.99 - 1 એટલે 0.01 નો વર્ગ એ ધન જ આવશે. એટલે તમને f(x) કેવું મળશે? ગ્રેટર ધેન 0. x બરાબર 1 પ્લસ માટે, અથવા તો x બરાબર 1 ની ડાબી બાજુ, x બરાબર 1 ની જમણી બાજુ માટે f(x) વિચારો છો. 1 થી મોટી કિંમત 2 મૂકો, 2 - 1 નો વર્ગ 1 નો વર્ગ 1, 6 > 0, તો 2 વખતે > 0 મળ્યું, દેખાય? આથી પ્રથમ વિકલિત કસોટી પણ તારણ આપતી નથી, તેથી x બરાબર 1 આગળ
स्थानीय महत्तम के स्थानीय महत न्यूनतम मूल्य शक्य नथी ने x बराबर एक नती बिंदु छे, that's it, बराबर आंसर पूरो सिंपल छे। नती बिंदु होता आवड़ी हो खबर पड़ी नती बिंदु केवी रीते मळे। તમે બે કસોટી માં જઈ શકો, પહેલી કસોટી બીજી કસોટી, પહેલા બીજી કસોટી માં જઈ ચેક કરી લેવાનું, બીજી કસોટી માં નથી બિંદુ થતું એટલે લગભગ નહીં 99.99%, અને આપણે તો બધા દાખલા એવા જ છે કે બીજી કસોટી નથી બિંદુ થતું એટલે પહેલી કસોટી નથી બિંદુ દર્શાવશે, બરાબર છે। શું ચેન્જ થાય આપણે જી ના લેક્ચર જોઈશું ત્યારે થોડું ઘણું એનું સમજાવીશ। ઓકે ક્લિયર થાય છે? ઉદાહરણ નંબર 33 સ્ક્રીનશોટ લઈ લ્યો, લખી લ્યો, પછી આપણે આગળ જઈએ ઉદાહરણ નંબર 34 તરફ। તમે લોકો રકમ જોતા થાવ તો હું આ ઇરેઝ કરી નાખું। મજા આવે છે? અરે સાહેબ શું મજા આવે, 6.4 પૈસા પછી તો હા હાલત ખરાબ થઈ ગઈ, કેટલા બધા સૂત્રો આનું નામ જ ગણિત છે, બધા ઉપયોગી છે, એ તમને સમજાશે। વિકલન ના ક્યાં ઉપયોગ થાય તમને ખ્યાલ આવતો જાય, આખા વિધેયમાં તમે ક્યાં મહત્તમ ને ક્યાં ન્યૂનતમ મળશે એ ગ્રાફ દોર્યા વગર તમે ધડ નક્કી કરી શકો, એ જ વિકલન છે, બરાબર। તો હવે જુઓ પેજ નંબર, પેજ ફેરવો 187 પર, ચાલો હવે મજા આવે એવા દાખલા છે। ઉદાહરણ નંબર 34 રકમ વાંચીએ, ધ્યાન આપજો। ઉદાહરણ નંબર 34 ની, જેમનો સરવાળો 15 હોય તથા જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય, શબ્દ પકડજો, જેમનો સરવાળો 15 હોય તથા જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય, ન્યૂનતમ કે મહત્તમ આવે એ જ વિધેય છે, આટલું યાદ રાખો। તો શું વિધેય બનશે આમાં? એમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય એટલે વિધેય એ વર્ગોનો સરવાળો હશે। જેવું આવ્યું હોત કે એમના વર્ગોનો સરવાળો મહત્તમ હોય તો વિધેય મહત્તમની આગળનો એટલે વર્ગોનો સરવાળો હશે। જે મહત્તમ કે ન્યૂનતમ શબ્દ વાપરીને આગળનો જે ભાગ દર્શાવ્યો એ જ એનું વિધેય હોય। હમણાં સમજાશે હું શું કહેવા માંગુ છું। જેમનો સરવાળો 15 હોય તથા જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય એવી બે ધન સંખ્યા શોધો, તો જેમનો સરવાળો 15 થાય તેવી બે ધન સંખ્યા કઈ કઈ થાય? ધારો કે x અને બીજી કઈ લેવાય? y નો લેવાય, 15 માઇનસ x છે, કારણ કે બે સંખ્યા છે x પ્લસ y બરાબર 15, આમનો સરવાળો 15 થાય તો એક સંખ્યા તો x થઈ ગઈ, બીજી સંખ્યા કેટલી લઈ લેવાય? એટલે આપણી પાસે એક જ ચલ રહે, નકર x ને y બે ચલ આવે તો આપણે વધારે પડતા સૂત્રોમાં જવું પડે। તમે સમજો છો વાત ને? આપણે કોઈ એમ કે મારે 15 રૂપિયા એક ને 5 રૂપિયા પર બીજાને કેટલા આપ્યા? 10, હવે એક ને 1 આપો તો બીજાને કેટલા આપ્યા? 15 માઇનસ x, બરાબર છે। તો આપણને બે સંખ્યાઓ કે જેમનો સરવાળો 15 છે એટલે આપણે ખબર પડી કે એક સંખ્યા x છે બીજી સંખ્યા 15 માઇનસ x છે। જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય તથા તેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ લેવાનો હોય વિધેય f ઓફ x કેટલું બને? તો એમના વર્ગોનો સરવાળો, તો વર્ગોનો સરવાળો એટલે પહેલાનો વર્ગ x વર્ગ અને બીજાનો વર્ગ 15 માઇનસ x નો વર્ગ। જેને આ વિધેય બનાવતા આવડી જાય ને એને આ દાખલાઓ આવડશે, અને બધાએ હવે તો આ વિધેય આપણે જાતે બનાવવાના છે। અત્યાર લગી શું હતું? 2x ઘન માઇનસ 6x વર્ગ પ્લસ 6x માઇનસ 12, આ તે ગમે તે વિધેય ઓલરેડી આપી દીધા હતા, અને સ્થાનીય મહત્તમ ને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હતું। હવે શું છે? હવે વિધેય આપશે નહીં, વિધેય આપણે બનાવવાનું ખુદ કે પેરોસે, બરાબર, આપણા દમ ઉપર વિધેય બનાવવાનું। કેવી રીતે બનાવશો? રકમ સમજીને, મહત્તમ શબ્દ આપ્યો કે ન્યૂનતમ શબ્દ આપ્યો એને જોવાનો। અહીંયા શબ્દ મહત્તમ, અહીંયા શબ્દ ન્યૂનતમ આપ્યો, એમના વર્ગોનો સરવાળો એટલે પહેલી સંખ્યાનો વર્ગ પ્લસ બીજી સંખ્યાનો વર્ગ એનો સરવાળો ન્યૂનતમ એટલે એક્સ સ્ક્વેર પ્લસ 15 માઇનસ એક્સ એક્સ નો વર્ગ, બરોબર છે, એ આપણું વિધેય થઈ ગયું। ઓકે તો એક્સ સ્ક્વેર પ્લસ 15 માઇનસ એક્સ નો વર્ગ, હવે બીજી આને પહેલી વાર વિકલન કરો, આપણે તો ખબર ન્યૂનતમ સાબિત કરવાનું છે પહેલા તો પછી એક્સ ની વેલ્યુ મળે, તો ન્યૂનતમ સાબિત કરવા માટે એક જ રસ્તો છે, શું કરાય? વિકલન કરાય, વિકલન થઈ જાય પછી શું કરાય? બીજી વાર વિકલન કરાય, જો પહેલી વાર વિકલન કરવાથી એક્સ ની વેલ્યુ મળી જશે, પછી જે એક્સ ની વેલ્યુ મળે એને બીજી વાર વિકલનમાં મૂકવાની, અને જો ગ્રેટર દેન 0 આવે તો ન્યૂનતમ મળે છે, જો ગ્રેટર દેન 0 ન આવે તો ન્યૂનતમ મળતું નથી,
ક્લિયર? ચાલો જો તો આપણું કામ ઈ છે કા તમે આને x² + આનો તમે સાદુરૂપ પણ આપી શકો, ન સાદુરૂપ આપો તો એમનો વિકલન કરો, આનું કેટલું થાય 2x, આનું કેટલું થાય 2 15 - x, ગુણો કેટલું પડે 15 - x નું કેટલું થાય - 1, સમજાણો હું કર્યું ઈ ન સમજાણો? ચાલો અહીંયા ધ્યાન આપો, આના વર્ગનું આપણે વિકલન કરવાનું છે, તો આમ થાય 2 15 - x, તમે લખી નાખો પણ તમારે ગુણવું પડે 15 - x નું, રેડી? 2 15 - x, 15 નું વિકલન 0, x નું વિકલન 1, તો કેટલું આવ્યું 2 15 - x - 1, જે મેં અહીંયા લખ્યું છે, ક્લિયર થાય છે વિકલન કે નહીં? વિકલન ક્લિયર થવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે? ચલો જુઓ તો શું કરશો, હવે આપણે અહીંયા આટલું પદ મેળવ્યું f'x બરાબર 2x માઇનસ 2 15 માઇનસ એક્સ, ખબર પડી? આ માઇનસ 2 કરી નાખો, બીજી વાર વિકલન કરી જ નાખી, આપણે ખબર જરૂર પડવાની જ છે, કેટલું થશે 2 માઇનસ 2 ના 2 15 માઇનસ એક્સ નું માઇનસ 1, ચલો જરૂર પડે ત્યારે કરશું, નહીં તો ભાઈ પાછા તમે કન્ફ્યુઝ થઈ જશો, એટલે બેટર ઈ છે. હવે આપણે શું કરશું, અહીંયા લખશું f'x બરાબર 0 લેતા, આ 0 ક્યારે બને? હવામાં કિંમત મૂકો જ નહીં ખબર પડે, એટલે 0 લઈ જ લેવાનું, તો શું લઈ શકો અહીંયા તમે જુઓ 2x માઇનસ 2 15 માઇનસ એક્સ બરાબર 0, આવું બને, આ પદ ઓલી બાજ જાય એટલે પ્લસ થઈ જાય, 2x હતા જ તે ઓલી બાજ ગયા, 2 15 - x, 2 2 કેન્સલ, કેટલું આવ્યું x બરાબર 15 - x, x આ બાજુ આવે x + x બરાબર 15, 2x બરાબર 15, x બરાબર 15/2, તેથી પહેલી સંખ્યા 15/2 થી બીજી સંખ્યા કેટલી થશે 15 - 15/2, પ્રથમ સંખ્યા x બરાબર 15/2, બીજી સંખ્યા 15 - x બરાબર 15 - 15/2 = 15/2, હવે ન્યૂનતમ બને છે કે નહીં? હવે x બરાબર 15/2 આગળ ન્યૂનતમ બને છે કે કેમ તે ચકાસીએ, ઓહો અઘરા શબ્દો, ચકાસીએ, તો એના માટે શું કરવું પડે? દ્વિતીય વિકલન કસોટી, બીજી વાર વિકલન, આનું બીજી વાર વિકલન કરો, f'x કેટલું છે 2x - 2 15 - x, બીજી વાર વિકલન કરો f"x 2 - 2 15 - x, 15 નું વિકલન 0 - x નું - 1, કેટલો જવાબ થઈ જશે f"x બરાબર 2 + 2, જવાબ આવે f"x બરાબર 4, તેથી x બરાબર 15/2 માટે તમારે અહીંયા x ની કિંમત 15/2 મૂકો, તો અહીંયા પણ x ની કિંમત કઈ આવતી, પણ x જ નથી તો 15/2 મૂકીને શું કરું, કેવું મળ્યું 4 is greater than 0, તેથી x બરાબર 15/2 આગળ સ્થાનિય ન્યૂનતમ બને છે, કારણ કે greater than 0 સાબિત થયું, જો less than 0 સાબિત થયું તો સ્થાનિય મહત્તમ બને, અને greater than 0 સાબિત થયું એટલે x બરાબર 15/2 આગળ સ્થાનિય ન્યૂનતમ બને છે, તેથી માંગેલ બે સંખ્યાઓ 15/2 અને 15/2 હશે, પહેલી 15/2 બીજી 15/2 હશે, દાખલો પૂરો થઈ ગયો, કેવો લાગ્યો દાખલો? બહુ સહેલો હતો, પણ એક વિધેય કેમ બનાવવાનું એ ઇમ્પોર્ટન્ટ છે, ફરીથી ધ્યાન આપો, જ્યાં શબ્દ મહત્તમ કે ન્યૂનતમ પકડાય ત્યાંથી આગળ ચાલીશું, એટલે તમને ખ્યાલ આવશે શું બને, ઓકે? સમજાણી વાત કે ન સમજાણી? સિમ્પલ છે, કોપી કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, આપણે આગળ જઈએ, ભગવાન. ચાલો જુઓ ઉદાહરણ નંબર 35, આનું એક ફંડા સમજાય છે ને એકવાર, પછી નો વાંધો આવે. જુઓ ઉદાહરણ નંબર 34 પૂરું કર્યું ને 35મું, રકમમાં ધ્યાન આપજો, જોતા જ એવું લાગે કે બહુ ડરાવણું હશે ને, ખરેખર ડરાવણું હશે, આ એક બોર્ડમાં પૂરું થાય તો ઠીક છે, બરાબર, થોડુંક લાંબુ થશે એટલે થોડોક સપોર્ટ કરજો, સમજજો, ધ્યાન રાખજો. 0 <c> = c <c> = 5, સી ની કિંમત 1 થી 5 ની વચ્ચે લેજો, 0 થી 5 ની વચ્ચે, તો પરવલય એક પહોંચે વાય બરાબર x² થી બિંદુ 0c નું ન્યૂનતમ અંતર શોધો, થી બિંદુ 0c નું ન્યૂનતમ અંતર
તો યાદ રાખો આ શબ્દ શું આવ્યો? ન્યૂનતમ અંતર. એટલે વિધેય શેનું બનશે? ન્યૂનતમ અંતર. કોનો? આ ઝીરો સી અને આ પરવલય. તો આપણે હવે એ જોવાનું કે ગણતરી કેમ થશે. એક વસ્તુ મગજમાં રાખજો, વિધેય શેનું બને છે ને એ ક્લિયર કરજો, બાકી બધું એના કામો છે. બરાબર? તો જોઈજો કેવી રીતે વિધેય બને છે. અહીંયા હું શરૂઆત કરું છું, થોડાક અક્ષર નાના કાઢી છે એટલે ધ્યાન આપજો. ધારો કે પરવલય પરનું બિંદુ એચ કે છે, આપણે એચ કે લઈએ, એ બી પણ લેવાય, એક્સ વાય પણ લેવાય, પણ એક્સ ને વાય ઓલરેડી આપેલા હોય એટલે એ બી અથવા તો એચ કે લ્યો તો વધુ સારું. ધારો કે પરવલય પરનું બિંદુ એચ કે છે, ત્યાંથી ઝીરો સી નું ન્યૂનતમ અંતર બને છે. ન્યૂનતમ અંતર d બરાબર, તો બે બિંદુઓ હોય એમની વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર તમને ખબર હશે ને. બે બિંદુઓ હોય આ HK અને આ 0C, આમની વચ્ચેનું અંતર કેવી રીતે શોધાય? અંતર સૂત્રની મદદથી. નથી યાદ ભણ્યા તો તમે દસમામાં ભણ્યા છો? બે બિંદુઓ હોય, આ x1 y1 હોય, આ x2 y2 હોય, આનું અંતર સૂત્ર શું બને? x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. આવું શીખ્યા થયો તમે? નથી શીખા હે ને? તો આમાં આપણે અંતર સૂત્ર વાપરશું, કારણ કે બે બિંદુઓ વચ્ચેનું અંતર કીધું છે આપણને. તો કયા બે બિંદુઓ છે? HK અને 0C. ઓકે, ચાલો શું લખી શકો અહીંયા? શું લખી શકો? H માઇનસ 0 નો વર્ગ પ્લસ K માઇનસ C નો વર્ગ. ઓકે, તો તમને ડી અંતર કેટલું મળ્યું? અંડર રૂટ ઓફ એચ વર્ગ પ્લસ કે માઇનસ સી નો વર્ગ. આટલું તમને અંતર મળી ગયું. હવે આમાં ચલ કેટલા છે? એચ અને કે. સી તો તમને ફિક્સ આપેલો છે, તો બે ચલથી આગળ જવાય નહીં, ચલ એક કરીને. આ આપણું વિધેય બન્યું. જુઓ, જે એફ ઓફ એક્સ મેળવતો હતો એ વિધેય બન્યું, કારણ કે આપણે ન્યૂનતમ અંતર શબ્દ વાપર્યો. મેં તમને કીધું છે ન્યૂનતમ શબ્દ વાપર્યો એટલે આગળ પાછળનું જોવાનું શું કીધું છે, તો એ જ આપણું વિધેય બની શકે. હવે શું કરી શકાય? એચ ને દૂર કરો, આપણે કે ને દૂર કરો. તો આપણે પહેલા જ લખ્યું કે પરવલય પરનું બિંદુ એચ કે છે, તો એનું સમાધાન કરશે તો લખશું પરવલય પરનું બિંદુ એચ કે હોવાથી પરવલયના સમીકરણનું સમાધાન કરશે. નાના નાના અક્ષર કાઢીએ છીએ ને, દાખલો પતી જશે, વાંધો નહીં આવે, સમાધાન કરશે. તો અહીંયા તમારે એચ કે સમાધાન કરવાનું, તો વાય વાય બરાબર એક્સ સ્ક્વેર પરથી વાય એટલે હું મૂકવાના કે, એક્સ બરાબર હું મૂકવાના એચ વર્ગ. એટલે તમે એચ વર્ગ ની જગ્યાએ કે લખી શકો, એચ કે ની જગ્યાએ એચ વર્ગ લખી શકો, કે ની જગ્યાએ એચ વર્ગ લખો, એચ વર્ગ ની જગ્યાએ કે લખો. હું લખાય એચ વર્ગ ની જગ્યાએ કે લખાય. તેથી ડી અંતર કેટલું મળશે? અંતર જુઓ તો અંડર રૂટ ઓફ એચ વર્ગ ની જગ્યાએ હું લખશો કે પ્લસ કે માઇનસ સી નો વર્ગ. ઘણા એમ કે મારા કે ની જગ્યાએ એચ વર્ગ લખવું, લખાય, પણ અહીંયા વર્ગ આવશે, અહીંયા વર્ગ આવશે, વર્ગમાં વિકલન અઘરું પડશે. એટલે આપણે બેટર શું કર્યું? વર્ગ ન આવે ને એવી સિચ્યુએશન ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો. બરાબર છે? તો આપણને મળી ગયું. હવે અહીંયા તમે જોશો ને તો માત્ર ને માત્ર એ જોશો ને તો કે માઇનસ સી, તો કે જ વધ્યું છે, માત્ર કે વધ્યું છે. એટલે આપણે વિચારી શકાય કે આ વિધેય જે રહ્યું ને કોનું હશે? ડી ઓફ કે નું. કેમ આપણે એફ ઓફ એક્સ લખતા હોય, આનો મતલબ ડી ગુણ્યા કે નથી. તેથી વિધેય કેટલું બન્યું? વિધેય. આપણે એક કામ કરીએ, અહીંયા ડી ને ડી જ રાખીએ એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે. ડી ડી અંતર છે. વિધેય ડી ઓફ કે ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ કે પ્લસ કે માઇનસ સી નો વર્ગ. આ વિધેય બન્યું. હવે આપણે શું કરવાનું? ન્યૂનતમ અંતર એટલે આનું વિકલન કરવું પડે. તો વિકલન કરો, પહેલી વાર વિકલન કરો ડી ડેશ ઓફ કે. કેમ આપણે એફ ડેશ ઓફ એક્સ લખીએ તો શું બનશે? વન અપોન ટુ અંડર રૂટ ઓફ કે પ્લસ કે માઇનસ સી નો વર્ગ. ખબર પડી? રૂટ એક્સ શું થાય? વન અપોન ટુ રૂટ એક્સ થાય ને, એવી રીતે. હવે તમારે ગુણવાનું, કોનું ગુણવાનું? કે પ્લસ કે માઇનસ સી નો વર્ગ. તો કે નું વિકલન કેટલું થશે? વન. આનું વિકલન કેટલું થશે? ટુ કે માઇનસ સી. આ વિકલન સમજાણો? કઈ સમજાણું નહીં સાહેબ, હું અહીંયા સ્ટેપ મૂકું છું, ધ્યાન આપજો કેવી રીતે બને છે. અહીંયા જે વિકલન આપ્યું છે આ વિધેય કે નું છે, ખાસ ધ્યાન આપજો, કે પ્લસ કે માઇનસ સી નો વર્ગ. હવે આપણને ખબર છે કે તમે જ્યારે વિકલન કરો એટલે રૂટ એક્સ નું શું થાય? તો હા સાહેબ, આ ખબર પડી ગઈ, રૂટ એક્સ નું આટલું થાય. તમારા જે પ્રશ્નો ઉદ્ભવે હું નું બોલી જઉં છું, ધ્યાન આપજો. વન અપોન ટુ રૂટ એક્સ. હવે આપણે ગુણવાનું ડી બાય ડી કે ઓફ, આપણે કે પ્રત્યે વિકલન કરીએ છીએ. કોને ગુણવાનું? કે પ્લસ કે માઇનસ સી નો વર્ગ.
તો k નું વિકલન કેટલું થશે? આ તો એમનમ ને એમનમ 1 / 2 અંડર રૂટ ઓફ, ધ્યાન આપજો, અંડર રૂટ ઓફ k + k - c નો વર્ગ. અને આનું શું થશે? 1 + 2k - c. થાય કે નહીં? એટલે મેં ડાયરેક્ટ લખ્યું 1 + 2k - c છેદમાં 2 અંડર રૂટ ઓફ k + k - c નો વર્ગ. ઓકે, સિમ્પલ છે. ચાલો પછી આગળ જઈએ. તો આગળ શું કરશું? d ડેશ ઓફ k બકે બરાબર 0 લેતા, આ 0 લ્યો તો આવું બને 1 + 2k - c છેદમાં 2 અંડર રૂટ ઓફ k + k - c નો વર્ગ બરાબર 0. આખું પદ આવા જોઈએ, શું થઈ ગયું? 1 + 2k - c બરાબર 0. આ શું બની જાય? 1 + 2k - 2c બરાબર 0. આપણું મેઇન કામ આપણે k મેળવવાનું છે. તો 2k બરાબર શું થશે? 2c - 1. 2c આ બાજુ, 1 આ બાજુ. k = 2c - 1 / 2. k ની કિંમત મળી ગઈ. આપણે જેમ ચલ હતો, ચલ કયો છે હવે? કયો રહ્યો? માત્ર k. હવે બીજી વાર વિકલન કરવું પડે. ઓહ, આનું બીજી વાર વિકલન કરવું એટલે મગજના હથોડા થઈ જાય. વિચારો જોઈએ, બીજી વાર વિકલન એટલે u / v એ વાપરવાનું, અહીંયા વિકલન કરવાનું, અહીંયા વિકલન કરવાનું, આઉટ ઓફ કંટ્રોલ. બીજું વિકલન ટ્રાય કરી જોજો, બીજી વિકલન કેવી રીતે થાય. અને બીજી વાર વિકલન કરવા જાઓ એટલે તમે u / v વાપરો, અહીંયા વર્ગ કરો અને અહીંયા પાછા ગુણશો. જો આપણે ટ્રાય કરીએ, હું ટ્રાય કરું છું પણ હું આ રીતે ગણીશ નહીં, બહુ લાંબુ પડે છે. તો શું થશે? બીજી વાર વિકલન કરીએ, જવાબ તો આવશે. તો શું આવશે? તમને બધાને ખબર છે, બીજી વાર વિકલનમાં અહીંયા આનો વર્ગ થઈ જાય, નીચેની બાજુ v નો વર્ગ થઈ જાય. ઓકે, વર્ગમૂળ નીકળી ગયો. પછી આ પદને એમને લખવું પડે 2 અંડર રૂટ ઓફ k + k - c નો વર્ગ બરાબર. પછી આનું વિકલન કરવું પડે, આનું વિકલન કેટલું થાય? 2k માઇનસ, પછી આ પદ એમને લખવું પડે 1 + 2k - c, અને આનું વિકલન કરવું પડે. આનું વિકલન કરતા તો આપણું હાવ એટલે હાવ ગજુ બહાર નીકળી જાય, 2 અંડર રૂટ ઓફ k + k - c નો વર્ગ. અને વળી પાછું આનું ગુણશો એટલે 1 + 2k - c. ઓકે કે નહીં? હા, ઓકે. આટલું વિકલન થયું. હવે આનું સાદુરૂપ આપો, હાલત બગડી જાય. એટલે આપણે દ્વિતીય વિકલનમાં જતા નથી. તો દ્વિતીય વિકલન કસોટી નથી વાપરવાની, તો કઈ કસોટીથી ગણતરી કરવી પડશે? બોલો જોઈએ, કઈ કસોટીથી ગણતરી કરવી પડશે? પ્રથમ વિકલિત કસોટી. તો પ્રથમ વિકલિત કસોટી માટે તમે વિચારી શકો, અહીંયા ધ્યાન આપજો. હવે અહીંયા એ વિચારવાનું કે આ પદ રહ્યું એ લેસ ધેન 0 બને, અહીંયા આપણને કીધું જ છે ન્યૂનતમ અંતર. એટલે માની જ લેજો કે ન્યૂનતમ બને એટલે પહેલા વિધેય ઘટતું હશે, પછી વિધેય વધતું જ ન્યૂનતમ અંતર મેળવવાનું કીધું હોય. પણ આ જરૂરી નથી, ક્યારેક તમને ગુચવા માટે પણ આવું કરી શકે. પણ આ શબ્દ જ વાપરી કે ન્યૂનતમ અંતર શોધો, નકર એમ લખે ન્યૂનતમ અંતર મેળવવાતું હોય તો શોધો, બરાબર. તો શું કરી શકાય? હવે આપણે વિચારી શકાય કે k લેસ ધેન 2c - 1 / 2 લેતા આપણે વિચાર્યું તો શું થશે? આવું થશે, જુઓ, 2k લેસ ધેન 2c - ઘણા એવા સાહેબ આ શું કર્યું? અહીંયાથી ન ખબર પડી. એનો એક સરળ રસ્તો, આમ ન કરવું હોય તો તમે આમ આપણે લેતા હતા ને k x = 1 - લેતા, એટલે એક કરતા ઓછું લેતા, આવું લેતા હતા કે નહીં? લેતા હતા કે નહીં? હે, તો આને આમ લખે 1 માઇનસ, એટલે એવું લખી x લેસ ધેન 1, 1 માઇનસ એક કરતા નાનું 0.5, x લેસ ધેન 1 એવું લખી શકીએ? ધ્યાન આપો ફટાફટ, x બરાબર 1 માઇનસ એટલે આવું લખી શકો x લેસ ધેન 1, અને x બરાબર 1 પ્લસ એટલે એવું લખી શકો x ગ્રેટર ધેન 1. સાચું કે નહીં? હા, તો અહીંયા પણ આપણે એવું જ કરીએ છીએ. જો તમને ન ખબર પડતી હોય તો તમે આ રીતે લખી શકો, k બરાબર, k બરાબર આવું લખી શકો 2c - 1 / 2 માઇનસ, અને માઇનસ નો મતલબ શું થાય? k ઇઝ લેસ ધેન 2c - 1 / 2 લેતા, બરાબર. k ઇઝ લેસ ધેન 2c - 1 / 2 લેતા. તો બે આ બાજુ આવી જશે, આ બાજુ આવે તો શું થાય? 2k લેસ ધેન 2c - 1. પછી શું થશે? આ બાજુ આવશે તો 2k + 2k - 2c લેસ ધેન - 1, બે કોમન નીકળી જાય, k - c લેસ ધેન - 1. આ બાજુ લ્યો 2k - c + 1 લેસ ધેન 0. તો 2k - c કેમ ગયું? 2k - c + 1, હવે તમારે છેદમાં ગુણી નાખો, 2k - c + 1 છેદમાં 2 અંડર રૂટ ઓફ k + k - c નો વર્ગ બરાબર.
less than 0 ના છેદમાં આને ભાગી નાખો 2 under root of k plus k minus c નો વર્ગ લખીએ કે નહીં બરોબર તો અહીંયા તમે છેદમાં 0 લખો તો કોઈ વેલ્યુ છે જ નહીં એટલે આપણે ડાયરેક્ટ જ 0 લખી શકીએ તો આ કેવું મળ્યું f ડેશ સોરી d ડેશ આપણે d ડેશ લખ્યું છે તો d ડેશ ઓફ k ઇઝ less than 0 તો જો તમે k ઓછું લ્યો એટલે k થી ઓછો ભાગ ઓછા ભાગમાં વિધેયનું વિકલન એ કેવું આવ્યું less than 0 અહીંયા વિધેયનું વિકલન less than 0 આવ્યું એટલે અહીંયા less than 0 બન્યું છે અને હવે કેવું મળશે greater than 0 તો આ બિંદુ આગળ શું બનતું હશે સ્થાનીય ન્યૂનતમ ઓકે બને છે હવે બીજો સ્ટેપ શું લેવાય k is greater than 2c minus 1 અને બધાને ખબર છે જો આપણે greater than લઈને ગણશું તો આ જ એકનો સ્ટેપ ને greater than 0 છતાં આપણે ગણતરી ગણીએ 2k is greater than 2c minus 1 આ બાજુ લ્યો 2k minus 2c plus 1 is greater than 0 બધા બાજુ greater than 0 2k minus c plus 1 is greater than 0 ઓકે હવે શું કરાય 2k minus c plus 1 આવી ગયું છેદમાંની જરૂર છે જરૂર હોય તો મૂકી જ દેવાય plus 1 2 under root of k plus k minus c નો વર્ગ બરાબર છે થઈ ગયું સેટ greater than 0 તો આ સ્થિતિમાં તમને d ડેશ ઓફ k કેવું મળ્યું greater than 0 થશે તો તમે એવું લખી શકો કે જ્યારે વિધેય ઘટતું હતું પહેલા શરૂઆતમાં જો less than લ્યો તો તમને વિકલન less than 0 મળ્યું જો greater than લ્યો તો વિકલન greater than 0 મળ્યું એનો મતલબ એમ તેથી તમે શું શબ્દ વાપરી શકો તેથી k બરાબર 2c minus 1 by 2 માટે 2 k બરાબર 2c minus 1 by 2 માટે ન્યૂનતમ અંતર મળે છે અને આપણે મેળવવાનું શું છે ન્યૂનતમ અંતર જ મેળવવાનું છે તો બસ હવે તો સિમ્પલ થઈ ગયું ખાલી k ની કિંમત મૂકવાની તેથી એ પરિણામ નંબર 1 આપી દઈએ તેથી k બરાબર 2c minus 1 by 2 પરિણામ નંબર 1 માં મૂકતા અહીંયા કિંમત મૂકી દો d બરાબર અંડર રૂટ ઓફ એટલે નાનો ગુણ અંડર રૂટ d બરાબર અંડર રૂટ ઓફ k plus k minus c નો વર્ગ d બરાબર અંડર રૂટ ઓફ k plus k ની કિંમત મૂકવાની નહીં k ની કિંમત કેટલી 2c minus 1 by 2 plus 2c minus 1 by 2 minus c આખા નો વર્ગ ઓકે તો d બરાબર અંડર રૂટ ઓફ 2c minus 1 by 2 2c minus 1 by 2 અહીંયા ગુણાઈ જાય તો શું થઈ જશે આવું બનશે 2c minus 1 minus 2c છેદમાં 2 આનો વર્ગ તો 2c 2c કેન્સલ તો આવું આવ્યું d બરાબર અંડર રૂટ ઓફ 2c minus 1 by 2 minus 1 by 2 નો વર્ગ કેટલો થાય plus 1 by 4 સમજાણો minus 1 by 2 નો વર્ગ છે plus 1 by 4 આ સ્ટેપ સમજાય છે minus 1 by 2 નો વર્ગ plus 1 by 4 તો શું કરી શકાય હવે આનું સાદુરૂપ આપવાનું કઈ રીતે સાદુરૂપ આપશો d બરાબર અંડર રૂટ અહીંયા 2 છે 4 છે 4 કરવા શું કરવું પડે 2 વડે ગુણવું પડે અહીંયા 4 કરવો હોય તો અહીંયા 2 વડે ગુણવું પડે અહીંયા 2 વડે ગુણો 2 વડે ગુણો 4c minus 2 plus 1 છેદમાં 4 તમારો જવાબ આવશે d બરાબર અંડર રૂટ ઓફ 4c minus 1 by 4 એટલે કે બરાબર અંડર રૂટ ઓફ 4c minus 1 અંડર રૂટ કાઢના હોય by 2 આ આપણો જવાબ જો તો જવાબ મેચ થાય છે હા થઈ જાય છે અંડર રૂટ 4c minus 1 by 2 કેવો લાગે દાખલો આની બાજુમાં આઈએમપી લખી નાખજો ઇમ્પોર્ટન્ટ દાખલો છે બહુ સરળ છે પણ તમે સમજો એ બાબતને તો ખ્યાલ આવે જો અહીંયા પણ એટલું કીધું છે c ની કિંમત પહેલા તો આ કેમ કીધું એ તમને કહેવાનું થઈ ગયું અહીંયા જરૂર પડશે એની કેમ ગયું હા આ સ્ટેપ આપણે એડ કરીએ ને વિકલન કરી હા અહીંયા આ 5 કરતા નાના ભાગમાં છે એટલે તમે y બરાબર x² ની કિંમત મેળવવા જાઓ તો c ની કિંમત 0 થી 5 ની ન કરતો કેટલું બધું મોટું બની શકે બરાબર અને કદાચ આ પરિણામ ન પણ સચવાય એવું પણ બને બરાબર છે એટલે આપણે 0 થી 5 લઈ ગયો હવે જુઓ આપણે શું કરવાનું ન્યૂનતમ અંતર મેળવવાનું હતું તો આપણો મેઇન ટાર્ગેટ ન્યૂનતમ અંતર મેળવવાનું તો આના પર એક બિંદુ વિચારી લીધું h k આ બે વચ્ચેનું અંતર મેળવી નાખ્યું આ બિંદુ મળી ગયું હવે અહીંયા h ને k બે ચલ છે બે માંથી એક ને બનાવાય એટલે આ બિંદુ જે રિવાનું સમાધાન કરે એ મેળવી અને મેં k બરાબર h કરાયો k ની જગ્યાએ k જે હતું કેમ ગયું કે h હતું જે h સ્ક્વેર હતું એની જગ્યાએ હું મૂકી દીધું k આ વિધેય બની ગયું આ વિધેય મેળવ્યા પછી મેં વિકલન કર્યું તો આટલું વિકલન મળ્યું હવે શું કરાય બીજી વાર વિકલન કરવું જોઈએ પહેલા તો વિકલન બરાબર 0 લેવાય અને k ની કિંમત કઢે તો મેં k ની કિંમત કીધી આટલી મળી હવે તમે બીજી વાર વિકલન કર્યું હોત તો એ થઈ શકે થોડું લાંબુ થાય થોડું ધ્યાન રાખીને વિકલન કરો તો પોસિબલ પણ છે
બીજી વાર વિકલન થઈ જાય બરોબર. આપણે એ તરફ ન કહીએ, આપણે પ્રથમ વિકલિત કસોટી પરથી તો લખીએ. પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરતા પ્રથમ વિકલિત કસોટી શું કહે છે કે પહેલા આના કરતા ઓછી કિંમત વિચારો. આપણે x બરાબર 1 આવ્યો તો 1 કરતા ઓછી કિંમત વિચારી અને 1 કરતા વધારે કિંમત વિચારી, તો અહીંયા k બરાબર 2c - 1 કરતા ઓછી કિંમત, એટલે k નાનો છે. અને એકવાર k કેવું છે મોટો, જો k નાનું લીધું, નાના માટે કેવો મળે ગ્રાફ, નાના માટે ગ્રાફ વધતો મળે ઘટતો મળે, તો નાના માટે ગ્રાફ ઘટતો મળ્યો, વધતો ન મળ્યો. આ રીતે આમ આપણે આખા ભાગમાં આમ મળ્યો, પછી અહીંથી શું મળ્યો, વધતો મળ્યો. તો જો k લેસ ધેન 2c - 1 લ્યો, તો આપણે dx k લેસ ધેન 0 મળ્યો, વિકલન ઋણ મળ્યો. વિકલન ઋણ મળ્યું એટલે ગ્રાફ આ રીતે બને, વિકલન ધન મળે ગ્રાફ આ. તો બીજી વખતે વિકલન કેવું મળ્યું, નોટ ધેન 0. એનો મતલબ એમ કે k બરાબર 2c - 1 / 2 આગળ, k બરાબર 2c - 1 / 2 આગળ ન્યૂનતમ અંતર મળે છે. અને એ ન્યૂનતમ અંતર કેટલું મળે, તો કે આની અંદર કિંમત મૂકી દો એટલું મળે. ઓકે, આ રહ્યું પરિણામ નંબર 1. તો આ હતું ઉદાહરણ નંબર 35. આજે બહુ થોડું ચાલ્યું છે, 31, 32, 33, 34, 35, 5 જ દાખલા ચાલ્યા છે, પણ બધા ઇમ્પોર્ટન્ટ ચાલ્યા છે બરોબર. અને આગળ પણ આવા જ અઘરા દાખલા, હજી તો પકડીના ઉદાહરણ તરફ આપણે ગયા જ નથી, ગભરાવાની જરૂર નથી, બધું મસ્ત છે. મગજમાં પ્રથમ વિકલિત કસોટી, દ્વિતીય વિકલિત કસોટી ક્લિયર કરો, અને જ્યાં એવું લાગે કે વિકલન બહુ મોટું થાય એમ છે, તો પ્રથમ વિકલિત કસોટી તરફ જ જશો. થેન્ક યુ મિત્રો.